नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण 9 नी अंदर गुजराती विषय में काव्य नंबर 17 मारा सपना में आव्या हरि ये शीखवाना छे। एना सर्जक है रमेश पारेख अने एनु साहित्य प्रकार है उर्मी गीत। परीक्षा में आ रीते प्रश्न पूछी शकाय, मारा सपना में आव्या हरि एना सर्जकनु नाम लखो तो तमारे लखवानु छे रमेश पारेख। अथवा एवुं पूछाय, मारा सपना में आव्या हरि ए नो साहित्य प्रकार लखो तो उर्मी गीत। कोईपण रीते प्रश्न पूछा विद्यार्थी मित्रों, आ तमने आवडवुं जोईए। बीजी एक बाबत खास के ज्यारे आ कवितामांथी विस्तारथी समजावो अथवा तो 7-8 लीटीनो प्रश्न जवाब पूछाय त्यारे तमारे आ कृतिनुं नाम, सर्जकनुं नाम अने साहित्य प्रकार लख्या पछी ज तमारे जवाब लखवानी शुरुआत करवानी छे। ए तमे खास याद राखजो। बहु सरस मजानुं काव्य छे, मारा सपनामां आव्या हरि। हरि एटले भगवान, बराबर। सपनामां भगवान आवे अने ज्यारे व्यक्तिना सपनामां भगवान आवे त्यारे पोताना मनमां केवा प्रकारनी दशा थाय, अहींया जे गोपी जे छे, गोपी आ गोपी जे छे ए एना मनमां एना सपनामां सपनामां कोण आवे छे? श्री कृष्ण भगवान। कोण आवे छे? श्री कृष्ण भगवान आवे छे। एटले गोपी एकदम बावड़ी एम एम के बेबाकड़ी बनी जाए छे के हूँ शू करूँ एम। आमे गोपी जे छे श्री कृष्ण ने पुष्कळ प्रेम करती होय छे, पण ज्यारे सपनामां आवे छे त्यारे ए तो एमने स्वागत करवा माटे लापसी मूके छे। शू मूके छे? लापसी। लापसी एटले एक प्रकारनुं घऊं, घऊंमांथी बनतुं मिष्ठान, बराबर। हवे ज्यारे ए આધણ મૂકે છે, આધણ ચૂલા પર જ્યારે આધણ મૂકે છે, આધણ એટલે કોઈપણ વસ્તુ તમારે રાંધવાની હોય તો રસોઈ કરવા માટે મૂકેલું ગરમ પાણી એને આપણે આધણ કહીએ છો, એ આધણની અંદર એ પોતાનું શું ઉમેરી દે છે? સંસાર, બરાબર, પોતાનો સંસાર ઉમેરી દે છે। હવે અહીંયા સંસાર ઉમેરવું એટલે શું? પોતાનો સમર્પિત ભાવ, પોતાની જાત સમર્પણ કરવાની વાત। જ્યારે આપણા મનમાં, જ્યારે આપણા સ્વપ્નમાં, જ્યારે આપણા દિલમાં શ્રી હરિ આવે ત્યારે આપણે આપણી પોતાની જાત ઈશ્વરને સમર્પિત કરી દે છે। ટૂંકમાં સમર્પણનો ભાવ, ઈશ્વર પ્રત્યેનો સમર્પણનો ભાવ સર્જકે મારા સપનામાં આવ્યા હરિ એક ઉર્મી કાવ્યની અંદર સુંદર રીતે આ શબ્દોમાં આલેખ્યો છે। હવે આપણે કવિતાની શરૂઆત કરીએ એ પહેલાં સર્જક પરિચય પ્રાપ્ત કરી લઈએ। કવિ રમેશ પારેખનો જન્મ 27/11/1940 અને મૃત્યુ 17/5/2006માં થયું હતું। એમનું આખું નામ છે રમેશ મોહનલાલ પારેખ અને તેમનો જન્મ અમરેલીમાં થયો હતો। તેઓ વ્યવસાયે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા। તેમણે ક્યાં ત્વ ખડીંગ સનન ખમ્મા આલાબાપુને મીરા સ્વામી પાર વિતાન શુદ્ધ બીજ છાતીમાં બારશાખ સ્વાગત પર્વ ચશ્માના કાચ પર આ બધા એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે। કાર સાચવીએ પગલા અને મન પાંચમના મેળામાં એમના મરણોત્તરના સંપાદનો છે। એમની આ બધી જ કવિતાને એક જ કાવ્ય સંગ્રહમાં પ્રકાશિત કરી હોય જેને આપણે સમગ્ર કવિતાનો ગ્રંથ કહીએ છીએ એનું નામ છે 6 અક્ષરનું નામ, બરાબર। આ બધા જ કાવ્ય સંગ્રહોને એક જ કાવ્ય સંગ્રહની અંદર 6 અક્ષરનું નામ એ પુસ્તકની અંદર સમાવિષ્ટ થયેલી છે। હાઉક ચી દે તાલી હફરફ લફરફ અજબ ગજબનો ખજાનો આમાં તેમણે બાળ સાહિત્યનું સર્જન કર્યું છે। સગપણ એક ઉખાણું સૂરજને પડછાયો હોય આ એમના નાટકો છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। હવે આપણે કવિતા જોઈએ વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ નાની સુંદર મજાની કવિતા છે। મારા સપનામાં આવ્યા હરિ મને બોલાવી ઝુલાવી વહાલી કરી। જ્યારે આપણા મનમાં, આપણા સ્વપ્નમાં જ્યારે શ્રી હરિ આવે છે ત્યારે આપણને બોલાવે છે, ઝુલાવે છે અને પ્રેમથી વહાલી કરે છે। ગોપી કહે છે કે મારા સ્વપ્નમાં આવે છે શ્રી હરિ ત્યારે મને એવો ભાસ થાય છે કે તેમણે મને પ્રેમથી બોલાવી છે, પ્રેમથી ઝુલાવી છે અને પ્રેમથી વહાલ કરી છે। બોલાવવું, ઝુલાવવું અને વહાલ કરવું એ ત્રણેય ક્રિયા શ્રી હરિએ પોતાના માટે કરી છે, એનો આનંદ ગોપીને અનહદ છે।
સામે મરકત મરકત ઉભા મરકત મરકત એટલે શું કહેવાય કે મંદ મંદ મારી સામે એ ઉભા છે અને મંદ મંદ સ્મિત કરે છે મંદ મંદ સ્મિત એટલે ખબર છે વિદ્યાર્થી મિત્રો મંદ મંદ સ્મિત એટલે માત્ર હોઠ જ આપણા લિપ્સ જે હોઠ છે એ સામાન્ય ખુલે એમ દાંત સામાન્ય દેખાય ને કહેવાય મંદ મંદ સ્મિત કહેવાય તો મરકત મરકત ઉભા મારા મનની દ્વારિકાના સુબા દ્વારિકા એટલે દ્વારકા દ્વારિકા એટલે દ્વારકા એ મારા મનની દ્વારિકાના સુબા છે સુબા એટલે પ્રદેશનું બળો તો ગોપી એ કહે છે કે મારા શ્રી હરિ મારા ભગવાન મારા શ્રી કૃષ્ણ એ મારા મનરૂપી દ્વારિકાના સુબા છે મારા મનરૂપી દ્વારિકાના એ વડા છે એ બહુ સરસ ઊંચી ભાવના સર્જક લઈને આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના દિલ ઉપર પ્રભુ ઈસુ આ ભગવાનનો પ્રેમ હોય શ્રી કૃષ્ણનો પ્રેમ હોય તો એ મનના દ્વારિકાની અંદર શું કહેવાય કે આખા પ્રદેશનો વડો બની જાય વડો વડો એટલે શું પોતાના દિલ ઉપર પોતાના મન ઉપર એ ભગવાનનો પ્રભાવ આવી જાય શ્રી કૃષ્ણનો પ્રભાવ આવી જાય શું કહે છે મારા મનની દ્વારિકાના સુબા મારા આંસુને લુછ્યા જરા શું કહે છે મારા જે મનની અંદર જે આંસુ આવ્યા હતા ને કેવા આંસુ હરખણા આંસુ જ્યારે ઈશ્વર સામે ચાલીને મળવા આવે જ્યારે શ્રી કૃષ્ણ જે છે એ સામે ચાલીને મળવા માટે આવે ને ત્યારે ગોપીના મનમાં ગોપીના દિલમાં ગોપીના આંખમાં હરખના આંસુ આવે છે શું કહે છે મારા આંસુને લૂછ્યા જરા અને શ્રી કૃષ્ણ ભગવાને મારા આંસુને સહેજ લૂછ્યા છે મને એમનું સ્પર્શ થયો છે અને એ સ્પર્શ બહુ સરસ મજાનો સ્પર્શ હતો એમ ટૂંકમાં સર્જક એ કહેવા માગે છે કે કૃષ્ણ પ્રીતિ એટલી બધી તીવ્ર છે એટલી બધી તીવ્ર છે કે ગોપી જે છે બાહુરી બની જાય છે વિહ્વર બની જાય છે બરાબર બાહુરી બન્યું એટલે વિહ્વર બનવું ગભરું જે બાળા હોય એના જેવું બે બાકડી બની જાય છે એમ તો ગોપી જે છે શ્રી કૃષ્ણના આગમનથી પણ શ્રી કૃષ્ણ ક્યાં આવ્યા છે સપનામાં આવ્યા છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો બરાબર શ્રી કૃષ્ણ સ્વપ્નમાં આવ્યા છે એટલા માટે ગૌરી જે છે બાવળી બની જાય છે અને તરત જ એમના સ્વાગતની તૈયારી શરૂ કરી દે છે અને શું કરે છે આધળ મેલ્યાતા કરવા કંસા બરાબર તરત જ એને આધળ મૂકી દીધું આધળ એટલે શબ્દ સૌ માટે એક શબ્દ આપો પૂછાય આધળ એટલે રસોઈ કરવા માટે મૂકેલું ગરમ પાણી યાદ રાખજો આધળ એટલે રસોઈ કરવા માટે મૂકેલું ગરમ પાણી આધળ મેલ્યાતા કરવા કંસાર કંસાર એટલે ઘઉંના લોટનું મિષ્ટાન જેને આપણે લાપસી કહીએ છીએ બરાબર તો તરત જ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વાગત કરવા માટે ગોપીએ આધળ મૂકી દીધા છે આધળ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર બહુ સરસ કીધું છે કંસાર અને સંસારનું પ્રાસ છે પ્રાસાનુપ્રાસ છે બરાબર ને અંત્યાનુપ્રાસ છે બરાબર ને તો અંત્યાનુપ્રાસ અલંકારની અંદર કંસાર અને સંસાર પંક્તિને અંત્ય આવતો પ્રાસનું તત્વ એને આપણે કહીએ છીએ અંત્યાનુપ્રાસ અલંકાર બરાબર તો કંસાર અને સંસાર બંનેને સર્જકે બહુ સરસ રીતે આ લખ્યું છે કે મેં તો કંસાર કરવા માટે આ આધળ મૂક્યું હતું પણ મેં એમાં શું ઓરી દીધું સંસાર ઓરી દીધો સંસાર ઓરું એટલે આત્મસમર્પણનો ભાવ સંસાર ઓરું એટલે ઈશ્વર પ્રત્યેની પૂરેપૂરી સમર્પિતપણાનો ભાવ પૂરેપૂરી નિષ્ઠાનો ભાવ બરાબર મીરાબાઈ બહુ સરસ કીધું છે અને પદમાં પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની રે પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની રે મીરાબાઈને જ્યારે શ્રી કૃષ્ણના પ્રેમની કટારી લાગે છે ને ત્યારે એ કટારી દર્દ નથી આપતી સુખ આપે છે અને કદાચ દર્દ આપે તો મીઠું દર્દ આપે છે અહીંયા પણ જે ગોપી જે છે ને એ શ્રી કૃષ્ણના સ્વાગત કરવા માટે આધળ તો મૂકે છે બરાબર કંસાર કરવા માટે આધળ મૂકે છે પણ એમાં શું આરોગી દે છે પોતાનો સંસાર આરોગી દે છે તો સર્જક બહુ સરસ કહે છે આધળ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં તો સંસાર એટલે શ્રી કૃષ્ણ પ્રત્યેનો સમર્પિત ભાવ આપણને આમાં જોવા મળે છે હરિ બોલ્યા અરે બાવરી અને ભગવાન ત્યાં તરત જ બોલે છે અરે બાવરી બાવરી એટલે ભયથી વિહ્વર બનેલી ગભરું એમ તો સર્જક બહુ સરસ કહે છે કે અરે બાવરી આ જે શબ્દ શ્રી કૃષ્ણ ભગવાન પ્રયોજે છે એમાં આત્મીયતાનો ભાવ જોવા મળે છે એમ ટૂંકમાં હરિનો ઉત્તર મળી જાય છે હરિ જે પ્રેમથી મળવા આવે છે શ્રી કૃષ્ણ જે પ્રેમથી જે ભાવથી મળવા આવ્યા છે ગોપીને એનો ઉત્તર મળી જાય છે અરે બાવરી બરાબર ને તો આ જે સપનું જે છે જાણે કે મિલન અવસ્થાનું તીવ્રતમ કક્ષાએ પહોંચ્યું છે એમ ટૂંકમાં મિલનની ભાવદશા કેવી હોય એનો ભાવ આપણને જોવા મળે છે સંસાર અને કંસારમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈશ્વર પ્રત્યે પૂરેપૂરો સમર્પિત ભાવ આવી જાય ત્યારે
भगवान जे छे एनी पर कृपानो वरसाद वरसावे छे बराबर। अहीं तो फक्त सपनानी ज वात छे, सर्जक रमेश पारेख सानी वात करे छे, सपनानी वात करे छे कि मारा स्वप्नामां आव्या श्री हरि। तो आमां एकात्मकतानो भाव छे, भगवान अने भक्त बंने एक बनी जाय छे बराबर। एकात्मकता, भगवान ने भक्त अलग रहता नथी, एक ज बनी जाय छे। एटले एकात्मकताना भावने सर्जके अहीं बहु सरस रीते आलेख्यो छे। सपनुं मिलन जाणे के जागृत अवस्थानुं मिलन होय एवी जे भाव दशा जे छे ऊंचाई उपर अने लई जाय छे बराबर। तो हकीकतमां सपनुं नथी, जाणे के जागृत अवस्थानी अंदर आ घटना घटी होय एवो भाव, ऊंचो जे भाव छे ए आपणने आनी अंदर जोवा मळे छे। तो विद्यार्थी मित्रों, सरस मजाने नानी कविता जे छे, खरेखर कोईना सपनामां भगवान आवे तो केवो आनंद थाय। अहींया गोपीने आटलो सरस आनंद थयो छे, जेमां समर्पितनो भाव छे। विद्यार्थी मित्रों, जो तमारा सपनामां भगवान आवे तो तमने केवो अनुभव थाय बराबर, ए अनुभव तमे नीचे कॉमेंटमां लखी जणावजो बराबर। तो आवा गोपीनो भाव छे ए सुंदर मजानो भाव छे। तो विद्यार्थी मित्रों, अहींया आपणे आ जे कविता जे छे ए मारा सपनामां आव्या हरि ए पूर्ण करीए छे। પણ એ પહેલાં હું તમને જણાવી દઉં કે આ જ કવિતાના અગત્યના પ્રશ્નના જવાબ અને કવિતામાંથી આવતા અગત્યના જે વ્યાકરણના પ્રશ્નો છે એનો બીજો વિડીયો બનાવવાનો છું, એટલે આ વિડીયો પૂરો થશે પછી બીજો વિડીયો પણ તમે રાહ જોતા રહેજો અને પરીક્ષા માટે એ અગત્યનો હશે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિડીયો પૂર્ણ કરું છું, ફરી વખત આપણે કોઈ બીજા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લઉં, આપનો આભાર। અને હા, જો તમારા સ્વપ્નમાં ભગવાન આવે ને તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો તમને કેવો અનુભવ થયો છે, જેમ સર્જકને અનુભવ થયો એમ તમે પણ તમારો અનુભવ લખજો। આવજો વિદ્યાર્થી મિત્રો।